જય મહાદેવ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તરના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ખૂણ જગદીશ, સાયન્સ ટીચર. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો વિશે કન્ટિન્યુ અભ્યાસ કરતા રહેલા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરેલી હતી કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી, મેળવતો પણ નથી. અને શું કરે છે? તો કે કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી અને મેળવતો પણ નથી. અન્ય તત્વના પરમાણુ સાથે કાર્બન છે એ બીજા કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, એટલે કે સહસંયોજક બંધથી જોડાઈને નવું અણુ કે નવું સંયોજન નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે ચર્ચા કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બનના સંયોજનોના ગુણધર્મો છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોશું કે કાર્બન છે એ સહસંયોજક બંધથી જોડાય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, બરાબર છે? આમાં આયોનિક બંધ બનતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે અણુ નિર્માણ થશે, પેલો મેં તમને અણુ બતાવ્યો, CH4, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, આ બધા ખાસ કરીને અણુ છે, સંયોજનો છે કે જેમાં કાર્બન છે એને ભાગીદારી કરેલી છે, સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે અણુ નિર્માણ થયા હશે, બરાબર છે, તો એના ગુણધર્મો આપણે જોઈએ. તો ખાસ કરીને આ જે બધા અણુઓ છે, સંયોજન છે, બરાબર, એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હશે, બરાબર છે? કાર્બન અન્ય તત્વના પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે અને જેને કારણે જે બંધ બને છે, એટલે કે સહસંયોજક બંધ, તો આ બંધ છે એ પ્રમાણમાં નિર્બળ હોય છે, નબળો હોય છે. અને બંધ નબળો હોવાને કારણે આના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. ગલનબિંદુ, પહેલો ગુણધર્મ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. અને બીજો ગુણધર્મ એવો છે કે આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રમાણમાં કેવું હોય છે? ઓછું હોય છે. અને ઓછું હોવાને કારણે બનતો જે બંધ છે એ નિર્બળ હોય છે. કેવો હોય છે? નિર્બળ હોય છે. ત્રીજો ગુણધર્મ, વિદ્યુતના મોટે ભાગે અવાહક હોય છે, એટલે કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, રેડી, વિદ્યુતના અવાહક હોય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચર્ચા કરીએ, તે ઘન પ્રવાહી અથવા વાયુ અવસ્થા ધરાવે છે. આ જે છે, ઘન પ્રવાહી અથવા વાયુ અવસ્થા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી અને એના પછીનો લાસ્ટ છે, પાણીમાં અદ્રાવ્ય હોય છે. આ જે મેં ગુણધર્મ બોલ્યો વિદ્યાર્થી મિત્રો, એ કાર્બની સંયોજનોના ગુણધર્મો છે. તો સૌ પ્રથમ પહેલો ગુણધર્મ શું કીધો? તો કે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે અને આંતર આણ્વીય આકર્ષણ બળને કારણે આની વચ્ચે જે બનતા બંધ છે એ પ્રમાણમાં નબળા હોય છે. નંબર 3, ઘન પ્રવાહી કે વાયુ અવસ્થા ધરાવે છે. એના પછીનો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયો ગુણધર્મો કે વિદ્યુતના અવાહક હોય છે, વિદ્યુતના અવાહક હોય છે. અને છેલ્લો ગુણધર્મ, પાણીમાં કેવા હોય છે? અદ્રાવ્ય. કેવા? અદ્રાવ્ય. પાણીમાં અદ્રાવ્ય હોય છે, મતલબ ઓગળી શકતા નથી. પરંતુ કાર્બનિક દ્રાવકો છે એમાં દ્રાવ્ય હોય છે, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તો આ થયા વિદ્યાર્થી મિત્રો કાર્બનિક સંયોજનોના ગુણધર્મો, એટલે કે કાર્બન સંયોજનોના ગુણધર્મો. તો આ ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો આપણને 2 માર્ક્સમાં પૂછાઈ શકે, તો આપણે એને બરાબર ધ્યાન રાખશું. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે, ઘન પ્રવાહી કે વાયુ અવસ્થા ધરાવે છે, બંધ નિર્બળ હોય છે, વિદ્યુતના અવાહક હોય છે અને એના પછી પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ કાર્બનિક જે દ્રાવકો છે એમાં ખાસ કરીને દ્રાવ્ય હોય છે. દ્રાવ્ય એટલે ઓગળવું, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક સ્ટેપ ફરી પાછા આપણે ટ્રાય કરીએ, આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરતા રહેલા છીએ અને જ્યારે આપણે આઠમા બેંચ સમજ્યા હતા ત્યારે એવું ભણ્યા હતા કે
કે કોઈ પણ તત્વનો પરમાણુ નિષ્ક્રિયમાંથી સ્થાયી થવા માટે પ્રયત્ન કરે છે. શેના માટે? પોતે નિષ્ક્રિય હોય છે અને સ્થાયી થવા માટે પ્રયત્ન કરે છે. તો નિષ્ક્રિય શા માટે હોય છે? તો એની બાહ્યતમ કક્ષામાં જ્યાં સુધી 8 ઇલેક્ટ્રોન ન હોય, કેટલા? 8. બાહ્યતમ કક્ષામાં પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2. તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે પ્રથમ કક્ષા પૂર્ણ ભરાઈ જશે. એ જ રીતે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8. ત્રીજીમાં 8, ચોથીમાં 8. હવે બને છે એવું વિદ્યાર્થી મિત્રો કે હું એક એક્ઝામ્પલ લઉં, દાખલા તરીકે ઓક્સિજન. કેટલા ઇલેક્ટ્રોન છે ઓક્સિજનમાં? 8. પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. બીજી કક્ષામાં કેટલા? 6. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જુઓ છો કે ઓક્સિજનનો જે પરમાણુ છે એ નિષ્ક્રિય છે. શા માટે નિષ્ક્રિય છે? તો કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કેટલા? 8. અને કોઈ પણ તત્વનો પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય એવો પ્રયત્ન કરશે. શું કરશે? એવો પ્રયત્ન કરશે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય, એમાં 8 ઇલેક્ટ્રોન મળી જાય, એટલે કે અષ્ટક રચના થઈ જાય. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો શું કરશે? તો કે આ ઓક્સિજન શું કરશે? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવશે. 2 ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર? તો 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઇલેક્ટ્રોન રચના છે 2, 6. 2 ઇલેક્ટ્રોન મેળવશે તો ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8. કેટલી થઈ? 2, 8. બરાબર છે? તો હવે તમે જુઓ છો ઇલેક્ટ્રોન હતા કેટલા? કેટલા હતા? 8. થઈ ગયા કેટલા? 10. આનો અભ્યાસ તમે વિદ્યાર્થી મિત્રો કરેલો છે ધોરણ 9. બરાબર છે? ધોરણ 9 માં આનો આપણે અભ્યાસ કરેલો છે. તો ઓક્સિજન શું કરશે? ઓક્સિજન શું કરશે? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવશે. અને ક્યારે મેળવે? કોઈ પણ તત્વનો પરમાણુ ક્યારે ઇલેક્ટ્રોન મેળવે અને ક્યારે ગુમાવે એ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે. જો બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનાવે, અને જો બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન શું કરે? સ્વીકારે અને સ્વીકારીને ઋણ આયન બનાવે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ચર્ચા કરીએ. આગળ સ્ટેપમાં આપણને પેજ નંબર 59 ઉપર તો કહેવાનો મારો અર્થ એ છે કયા ઇલેક્ટ્રોન ગુમાવશે અને કયા ઇલેક્ટ્રોન મેળવશે. પણ ઘણા બધા તત્વના પરમાણુ એવા પણ છે કે ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી અને ગુમાવતા પણ નથી, એટલે કે એમાં આયોનિક બંધ બનતો નથી. તો શું કરે છે? તો કે ઈ તત્વના પરમાણુઓ બીજા તત્વના પરમાણુ સાથે અથવા પોતાના જ પરમાણુ સાથે ભાગીદારી કરી અને સહસંયોજક બંધ, જે બંધ નિર્માણ થાય છે એ સહસંયોજક બંધ નિર્માણ કરે છે અને પોતે સ્થાયી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો એવું જ પહેલું જ એક્ઝામ્પલ, પ્રથમ આપણે એવું તત્વ લઈએ કે ખરેખર ભાગીદારી કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે પહેલું તત્વ લઈએ હાઇડ્રોજન. ઓકે, સંજ્ઞા છે એચ, પરમાણુ ક્રમાંક છે 1. બરાબર છે? ઇલેક્ટ્રોન કેટલા છે? 1. ઇલેક્ટ્રોન કેટલા? 1. રેડી? બરાબર. આપણે વિદ્યાર્થી મિત્રો જોશું, આપણે ચાર કક્ષાની ચર્ચા કરી હતી, કે, એલ, એમ અને એન. કે એટલે પ્રથમ કક્ષા, એલ બીજી કક્ષા, એમ ત્રીજી કક્ષા અને એન ચોથી કક્ષા. તો વિદ્યાર્થી મિત્રો હું હાઇડ્રોજનની ચર્ચા કરું છું, હાઇડ્રોજનની. તો વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો પરમાણુ છે આપણે ચર્ચા કરી, આ એચ છે.
તો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક. આ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને મેં ચોકડી વડે ક્રોસ વડે દર્શાવેલા છે, યાદ રાખજો. ઇલેક્ટ્રોન છે એને હું ચોકડી વડે દર્શાવું છું, ખાસ ધ્યાન રાખજો. તો હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક એક છે, એટલે કે એમાં એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે, બરાબર છે? મતલબ પ્રથમ કક્ષા જ અધૂરી છે, પ્રથમ કક્ષા જ અધૂરી છે, પૂર્ણ નથી, પ્રથમ કક્ષા ખાલી છે. તો પ્રથમ કક્ષા પૂર્ણ કરવા માટે હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? એક. તેની પાસે એક ઇલેક્ટ્રોન છે, રેડી? તો એક ઇલેક્ટ્રોન જો એને મળી જશે તો શું થશે? તો કે અણુ બની જશે, મતલબ એ નિષ્ક્રિયમાંથી કેવો થઈ જશે? સ્થાયી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હજી એક હાઇડ્રોજનનો પરમાણુ છે, સમજી ગયો? બરાબર સમજો. આ હાઇડ્રોજન તત્વનો પરમાણુ છે જેમાં એક ઇલેક્ટ્રોન છે. આ બીજો હાઇડ્રોજન તત્વનો પરમાણુ છે, એમાં એક ઇલેક્ટ્રોન છે. આ પણ નિષ્ક્રિય છે, આ પણ નિષ્ક્રિય છે, બંને નિષ્ક્રિય છે. શા માટે નિષ્ક્રિય છે? તો કે બંને તત્વોની પ્રથમ કક્ષા અધૂરી છે, અપૂર્ણ છે, ખાલી છે, ભરાયેલી નથી. તો પ્રથમ કક્ષા પૂર્ણ થવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? બે ઇલેક્ટ્રોન. તો આની પાસે એક ઇલેક્ટ્રોન છે, આની પાસે પણ એક ઇલેક્ટ્રોન છે, આની પાસે બે નથી, આની પાસે પણ બે નથી. તો વિદ્યાર્થી મિત્રો, બંને તત્વના પરમાણુને એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે, એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે. આને પણ એક તૂટે છે, આને પણ એક ઇલેક્ટ્રોન તૂટે છે. તો વિદ્યાર્થી મિત્રો, બંને તત્વના જે પરમાણુ છે, એક જ તત્વના બંને પરમાણુ છે, કયું તત્વ છે? હાઇડ્રોજન. અને બંને પરમાણુ હાઇડ્રોજનના છે અને બંને નિષ્ક્રિય છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરશે? તો કે આ બંને તત્વના જે પરમાણુઓ છે, આ બંને તત્વના જે પરમાણુઓ છે, તો વિદ્યાર્થી મિત્રો શું કરશે? તો વિદ્યાર્થી મિત્રો, આ તત્વનો જે પરમાણુ છે એ એક ઇલેક્ટ્રોન આપશે, એ જ રીતે આ તત્વનો જે પરમાણુ છે એ પણ એક ઇલેક્ટ્રોન આપશે. મતલબ આ હાઇડ્રોજન છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે, આ હાઇડ્રોજન તત્વ છે એ પણ એક ઇલેક્ટ્રોન આપશે. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ બંને શું કહેલી? ભાગીદારી. શું કહેલી? ભાગીદારી. ભાગીદારી કરી અને બંને પરમાણુ સ્થાયી થઈ ગયા. કદાચ તમે વિદ્યાર્થી મિત્રો 8-9 ભણ્યા હોય તો તમારે ગણિતમાં આવતું ગણ 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 આવું ચેપ્ટર આવતું, ગણ પરિચય, ગણ પરિચય, યોગગણ, છેદગણ, પૂરકગણ, બરાબર છે? આવા ગણ આવતા. તો એ ગણમાં તમને બધાને ખબર છે અને છેદગણ કહેતા, આ જે ભાગ હોય ને છેદગણ કહેવાય. છેદ એટલે બેમાં આ બે ઇલેક્ટ્રોન છે ને, આ બે ઇલેક્ટ્રોન આ તત્વના પરમાણુમાં છે અને આ બંને ઇલેક્ટ્રોન છે એ આ તત્વના પરમાણુમાં છે. મતલબ આને પણ બે ઇલેક્ટ્રોન થઈ ગયા, આને પણ બે ઇલેક્ટ્રોન થઈ ગયા. મતલબ બંને પરમાણુ સ્થિર થઈ ગયા, સ્થાયી થઈ ગયા. અને જે બંધ બન્યો એ બંધને મેં રેખા વડે, આડી લાઈન વડે દર્શાવ્યો છે. જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક બંધ બને, ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધ બને, અને ત્રણ છ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ત્રિબંધ બને. એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, મતલબ છે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, પણ છે કેટલા ભાગીદારીમાં? કેટલા? તો કે બે. તો એમાં જે બંધ નિર્માણ થશે એ સિંગલ બોન્ડ, એક બંધ બનશે, એક બંધ. અને જેને મેં લાઈન વડે, રેખા વડે, આડી લાઈન કે રેખા વડે દર્શાવેલો છે. અને વચ્ચે એચ બોન્ડ, એચ એચ બોન્ડ, એચ. મતલબ હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે, હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને છે અને આ બંધ છે સહસંયોજક બંધ.
સહકેતા સાથે અને સંયોજક સ સ એટલે બંને સાથે મળી સંયોજક એટલે ભાગીદાર તેવું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ અને કારણે જે બંધ બનશે એ બનશે સહસંયોજક બંધ અને આ બંધને કારણે જે અણુ નિર્માણ થશે એ અણુ છે H2 આને કહેવાય હાઇડ્રોજન તત્વનો પરમાણુ આ છે હાઇડ્રોજનનો અણુ પરમાણુમાંથી શું બને છે અણુ પરમાણુમાંથી અણુ બને છે કઈ રીતે બને છે તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધથી જોડાઈને તો આ રીતે હાઇડ્રોજન તત્વના બે પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધથી જોડાઈને પરમાણુમાંથી એટલે કે અણુ બનાવે છે અને એ અણુ એટલે H2 આને કહેવાય હાઇડ્રોજનનો અણુ ત્યારે બીજું એક્ઝામ્પલ લઈ અને હજી પણ આપણે સહસંયોજક બંધ છે એને સમજવાનો પ્રયત્ન આપણે કરીશું તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો સ્ટે હોમ સ્ટે સેફ જય મામદેવ.